ચાલો આપણે ઉત્તરાયણની માટેની તૈયારી કરીએ. ઉત્તરાયણની તૈયારીમાં શું હોય? હા, બરાબર કીધું તમે, ચીકી હોય. ચીકી આપણે બનાવી છે ગોળ મજાના લાડવા અને મમરાની ચીકી. તો આપણે શું કહેશે એમાં? ચેલી ચેલી રે પતંગ મેરી ચેલી રે, ચેલી બાદળ કે બાર હો કે દોડ મે સવાર, આઈ દુનિયા કો દેખ દેખ ચેલી રે. બહુ જૂનું ગીત છે પણ ઉત્તરાયણ માટેનું છે. તો આપણે કરીએ ઉત્તરાયણના લાડવા મમરાના. ચાલો મારી સાથે મારા રસોડામાં. તો આપણે બનાવશું ઉત્તરાયણ માટેની ચીકી. ઉત્તરાયણ માટેની ચીકી માટે ત્રણ ગોળ આવે છે. એક આવે છે આ પ્રમાણેનો ગોળ જે નેચરલ હોય છે, એક આવે છે આ ગોળ. નેચરલ ગોળ આપણને નહીં જોઈએ, આપણે લઈ લઈશું કોલ્હાપુરી ગોળ. એટલે આપણને જોશે કોલ્હાપુરી ગોળ. કોલ્હાપુરી ગોળની ચીકી બહુ જ સરસ થતી હોય છે, તો આપણે યુઝ કરશું કોલ્હાપુરી ગોળ. ચીકીનું માપ હોય છે મમરાનું ત્રણ વાટકા ઉપર એક વાટકો ગોળ. તો મેં લઈ લીધા છે ત્રણ વાટકા અહીંયા આગળ મમરા, અને એમાં એક વાટકો મને ગોળ જોશે. અને મમરા મેં લીધા છે આ પ્રમાણેના. આ મમરાની ચીકી બહુ જ સરસ થતી હોય છે, તો આપણે આ મમરાની ચીકી કરશું. આપણે મૂકી દીધી છે પેન ગરમ કરવા, એમાં આપણે લઈ લઈશું ત્રણ વાટકા મમરા. મમરાને આપણે હલાવીને કરશું કડક. કડક મમરા હશે તો ક્રિસ્પી અને સરસ મજાની ચીકી થશે. આપણે બે મિનિટ માટે રોસ્ટ કરીને મમરાને કરી દઈશું કડક. આની અંદર જે ગોળની પાઈ હોય છે એ જ મેઇન હોય છે, તો ગોળની પાઈ જે લઈએ એ આપણે જોવી પડે. મમરા કડક હશે તો ચીકી બહુ સરસ થશે. ચીકી આપણે બનાવશું અસલ બહાર જેવી બહાર મળતી હોય એ પ્રમાણેની, અલગ અલગ રીતથી લાડવા કરીને અને બીજી ગોળ મજાના પતિકા કરીને. બે મિનિટ શેકા બાદ આપણા મમરા બહુ સરસ થઈ ગયા છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તમે જોઈ શકો કે મમરામાં ક્રિસ્પીનેસ એક આવી ગઈ છે, ફરી જતાં સાવ કડક થઈ જશે એટલે આપણે આને કાઢી લઈશું. પેનમાં આપણે લઈ લઈશું બે ચમચી ઘી. ઘી લેવાથી ચીકીની અંદર કલર એકદમ સરસ અને એની ચમક બહુ જ સરસ આવે છે. તો ઘીની અંદર આપણે ગોળની બનાવશું પાઈ. કોલ્હાપુરી લીધેલો ગોળ ને ખમણી લીધો છે કે ખાંડી લીધો છે, આવા કટકા કરી લ્યો, ખમણી લ્યો, જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો. આપણે લઈ લઈશું ગોળ. એની અંદર આપણો ગોળ સરસ મજાનો કટકા લીધેલો ગોળ સરસ મજાનો મેલ્ટ થવા માંડ્યો છે, તો આપણે એને કરી નાખશું મેલ્ટ. ચીકીની અંદર પાઈ જોવી બહુ જરૂરી છે, કારણ કે ગોળની પાઈ જે થશે એ પાઈ ઉપર જ ચીકી કેવી થાય એ નિર્ભર હોય. તો પાઈને જોવા માટે આપણે લઈ લઈશું બે આવા કપ પાણી. આપણે એનો ડિફરન્સ જોશું કે પાઈ કેવી હોવી જોઈએ. તો મીડિયમ ધીમા તાપ ઉપર સતત હલાવતા રહેવાનું કે આ તમારી પાઈ બેસી ના જાય. અને આપણી પાઈ આ સરસ મજાની તરત જ થવા માંડી છે. ઓર્ગેનિક ગોળ વાપરશો તો તમારી ચીકી કાળી પડી જાય, એટલે આપણે ઓર્ગેનિક ગોળ કોઈ પણ નથી વાપરવાનો. આપણે વાપરશું કોલ્હાપુરી ગોળ. બે મિનિટ બાદ આપણી ગોળની પાઈ આ રીતના થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું ગોળ લગભગ બધો મેલ્ટ થઈ ગયો છે. જરા બાકી છે પણ આપણી ગોળની પાઈ થોડી થઈ છે, તો આપણે આમાં જોઈ લઈશું કે ગોળની પાઈ કેવી થાય છે. તો ગોળની પાઈ નીચે બેસી જાય છે અને તમે જોશો કે હજી આ ગોળની પાઈ કાચી છે, હજી એમાં ચીકાસ છે, તો આ ગોળની પાઈ નહીં ચાલે. આપણે થોડો કડક થવા દઈશું. હવે એનો કલર પણ બદલાઈ ગયો છે. તમે જોઈ શકો પહેલાંનો ગોળ અને હમણાંના ગોળમાં ઘણો ફરક પડી ગયો છે. તો આ આપણો ગોળ થઈ ગયો છે બ્રાઉન ઉપર, અને આ આપણી પાઈ આપણે ચેક કરી લઈશું પાછા બીજા બાઉલમાં. આપણને પાઈ જોશે આવી ક્રિસ્ટલ જેવી, આવી ક્રિસ્ટલ જેવી થઈ ગઈ હશે. તો એ ગોળની પાઈ બરાબર થયેલી છે કે આપણે તોડો તો તમને અવાજ આવે કે કાચના જેમ. તો આ આપણી પાઈ એકદમ પરફેક્ટ છે. આપણે લઈ લઈશું આપણા મમરા.
મમરાને લઈને ગરમ ગરમ જ હલાવી નાખશું. તમે જુઓ કેટલી સરળ અને સહેલી છે. ચીક્કી બનાવવી બહુ સહેલી છે. તમે જરૂર જરૂર બનાવજો. ઉતરાણની ચીક્કી તરત જ થઈ જતી હોય છે. આપણે 2 સેકન્ડ માટે એને ગરમ કરીને કરી નાખશું મિક્સ. આપણે એને લઈ લઈશું એક બાઉલમાં. આપણી ચીક્કી બહુ જ સરસ થઈ છે. બહુ સહેલી રીતના આપણે આ ચીક્કી કરી નાખી છે. તમે જરૂર જરૂર કરજો. એકદમ સહેલી રીતના ચીક્કી બની જતી હોય છે. કરી નાખશું બધું મિક્સ બરાબર. થોડો એવો હાથ ભીનો કરીને ચાકીમાં પણ થોડી ચીક્કી પાથરી લઈશું. આ રીતના દબાવ્યા બાદ આપણી ચીક્કી એકદમ સરસ મજાની થઈ ગઈ છે. તો આપણે એને કટકા કરી લઈશું 2 મિનિટ પછી. બીજું બધું પૂરણ આપણે આમાં લઈ લઈશું અને એના બનાવી નાખશું લાડવા. તો આપણી ચીક્કી બહુ જ સરસ દેખાય છે. સહેલી રીતના બહાર જેવી ચીક્કી આ રીતના તમે જરૂર બનાવજો. આપણે બધું પૂરણ લઈ લીધું છે એને આપણે નાના નાના બનાવી નાખશું લાડવા. આપણે જરા લઈશું પાણીવાળો હાથ. આ રીતના બીજા જે મસાલો છે, બીજું બચ્યું છે, એને આપણે બનાવી નાખશું મસ્ત મજાના લાડવા. આપણે લાડવા બહુ સરસ મજાના વણાઈ ગયા છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવી બધી રેસીપી અલગ અલગ તહેવારોની બહુ બધી આવશે. તો આપણા લાડવા વાત વાતમાં વણાઈ ગયા છે. જરા પણ ઠંડુ થઈ જાય તો વાળવામાં તકલીફ પડે તો એ વળે નહીં. એટલે તમને આ વાળવા પડે ગરમ ગરમ. આને વાળવા પડશે ગરમ ગરમ. એની સાથે જ આપણે આ ચીક્કી બહુ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જરૂર જરૂર બનાવજો. બહુ સહેલી રીતથી આ ચીક્કી બની જતી હોય છે. એને આપણે કટ કરીને તૈયાર કરી લીધી છે. ઠંડુ થાય એટલે આપણે કરી નાખશું. એના પીસીસ કરી લીધા છે અને ગરમમાં જ પીસીસ કરવા પડે. પછી આપણે એને કાઢીને લઈ લઈશું એક ડીશમાં. આપણી સાઈની ચીક્કીના લાડવા અને પતિકા બંને બહુ સરસ રીતના થઈ ગયા છે. સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી. ફટાફટ આવી રેસીપી તમને જોવા મળશે. આપણી ઉતરાણની ચીક્કી બહુ જ સરસ થઈ ગઈ છે. એકદમ સહેલી રીતના પરફેક્ટ માપ સાથે કઈ રીતના ગોળની પાઈ લેવી, કયો ગોળ લેવો, કઈ રીતના ચીક્કી બનાવવી એના પીસીસ બહુ જ સરસ થયા છે. તમને બ્રાઉન કલર જોતો હોય તો તમે આ ગોળ વાપરી શકો અને તમને આ કલર જોતો હોય લાઇટ કલર તો તમે આ ગોળ વાપરી શકો. ચીક્કી એકદમ સરસ થઈ છે. સહેલી રીતના સિમ્પલ રીતના આપણે કઈ રીતના બનાવી એની પરફેક્ટ રેસીપી પરફેક્ટ માપ આપણી ચેનલમાં જોજો. લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી જરૂર સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો કે એની ચીક્કીના પીસીસ એકદમ સરસ રીતના થઈ જાય છે અને તોડતાની સાથે ખબર પડે કે એકદમ સરસ મજાની ચીક્કી થઈ છે. તો આપણી આ મમરાની ચીક્કી, મમરાના લાડુ બહુ જ સરસ લાગે છે. ઉત્તરાયણના ફેસ્ટિવલમાં આ જરૂર જરૂર બનાવજો. તરત જ બની જતી હોય છે. તો આપણે મળ્યા પછી આવી નવી રેસીપી સાથે. સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ કરજો અને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળ્યા પાછા જલ્દીથી. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય.